दस विज्ञान अने टेक्नोलॉजी विषय की अंदर प्रकरण नंबर छ जैविक क्रियाओ जेनो भाग नंबर बे आज आप जोईए। तो आजना दिवस अंदर सौथी पहलो प्रश्न आपणे लईशुं के वनस्पति में वायुरंध्रनी भूमिका समझावो, अथवा तो तमने एवुं पण पूछवामां आवे कि भाई टूंकनो लखो वायुरंध्र कोने कहेवाय। ओके, कोना विषे अहींया तमने टूंकनो मांगेली छे? वायुरंध्र विषे। वायुरंध्र ने बीजू शू कहेवामां आवे छे? पर्णरंध्र। अगाउना धोरणनी अंदर तमे शब्द सांभळेलो छे पर्णरंध्र कोने कहेवाय, तो के पर्णनी सपाटी उपर आवेला जे सूक्ष्म छिद्र छे ए सूक्ष्म छिद्र ने शू कहेवामां आवे छे? पर्णरंध्र, अथवा तो वायुरंध्रना नामे तेने ओळखवामां आवे छे। चलो तो जवाबनी अंदर आपणे जोईए, तो सौ प्रथम अहींया तमने पहेलो पॉइंट आपेलो छे के वायुरंध्र કે પર્ણરંધ્ર એ પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે। એનો મતલબ કે પર્ણની સપાટી ઉપર જે સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે આ સૂક્ષ્મ છિદ્રને શું કહેવામાં આવે છે? વાયુરંધ્ર કહેવામાં આવે છે। આગળ હવેની રચના આપણે જોઈએ, તો જો રચનાની અંદર શું કીધેલું છે તમને, તો કે વાયુરંધ્ર એ મૂત્રપિંડ આકારના, હવે અહીંયા તમને આકાર દર્શાવેલો છે, કયો આકાર હોય છે? મૂત્રપિંડ, મૂત્રપિંડ આકારના। અને કેટલા રક્ષક કોષો આવેલા હોય છે? બે। યાદ રાખજો કે ભાઈ વાયુરંધ્ર જે છે એ વાયુરંધ્રનું રક્ષણ કરવાનું કાર્ય એ કોણ કરતું હોય છે? રક્ષક કોષો। અને આ રક્ષક કોષોની સંખ્યા કેટલી હોય છે? બે। અને કયા આકારના હોય છે? મૂત્રપિંડ આકારના। તો વાયુરંધ્ર એ મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્ર છે। સૂક્ષ્મ એનો મતલબ કે એકદમ નાના છિદ્ર એના ઉપર આવેલા હોય છે। બીજો પોઈન્ટ આપેલો છે કે રક્ષક કોષોના કોષરસમાં હરિત કણ આવેલા હોય છે। આપણને ખબર છે કે ભાઈ પર્ણ જે છે પર્ણની અંદર હરિત કણ આવેલા હોય છે, અને એને જ કારણે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય છે। ચાલો ત્યાર પછી હવે આગળ કાર્યની અંદર, તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટાભાગનો વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે। હવે જો જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય તો એ દરમિયાન આપણને ખબર છે કે વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતા હોય છે, અને ઓક્સિજન વાયુ જે છે એ બહાર કાઢતા હોય છે। પરંતુ આ જે વાયુ અંદર અને બહાર જાય છે તો એ કોની મારફતે જતા હોય છે? તો કે વાયુરંધ્રની મારફતે। બીજો પોઈન્ટ આપેલો છે, બીજો શું એનું કાર્ય છે? તો કે વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા। ચાલો બાષ્પોત્સર્જનની ક્રિયા કોને કહેવાય? તો કે વનસ્પતિની અંદર રહેલું વધારાનું પાણી કે જે પર્ણ મારફતે વાતાવરણમાં છોડે છે, વાતાવરણની અંદર ગુમાવે છે, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે। તો એની અંદર આ જે પાણીનો વ્યય થાય છે એ પણ કોની મારફતે થાય છે? તો કે વાયુરંધ્રની મારફતે થાય છે। ચાલો ત્યાર પછી હવે જો અહીંયા તમને આકૃતિ દર્શાવેલી છે, હવે બે અહીંયા અલગ અલગ આકૃતિ દર્શાવેલી છે, આમ જોવા જઈએ તો બંને તમને સરખી જ દેખાશે, પરંતુ ફરક ક્યાં છે આની અંદર? તો કે પહેલું જે છે એ તમારો ખુલ્લો વાયુરંધ્ર દર્શાવે છે। ઓકે, આ જે પહેલી આકૃતિ તમને આપેલી છે આ આકૃતિ કોની છે? ખુલ્લા વાયુરંધ્રની। અને બીજી આકૃતિ જે અહીંયા તમને આપેલી છે આ કયા પ્રકારનો વાયુરંધ્ર છે? તો કે બંધ વાયુરંધ્ર। ચાલો બંને વચ્ચેનો ફરક શું છે? તો કે પહેલી જે આકૃતિ અહીંયા આપેલી છે ત્યાં અહીંયા વચ્ચેનો જે ગેપ છે એનું પ્રમાણ વધારે છે, જ્યારે બીજી જે આકૃતિ આપેલી છે ત્યાં એકદમ સાંકડી એવી રચના છે, આ બંને વચ્ચેનો તફાવત। ત્યાર પછી આગળ હવે રક્ષક કોષોનો આપણે કાર્ય જોઈએ, તો રક્ષક કોષોના કાર્યની અંદર પહેલો પોઈન્ટ કે રક્ષક કોષો એ વાયુરંધ્ર ખોલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે। ઓકે, એનું કાર્ય શું છે? તો કે વાયુરંધ્ર જે ખુલે છે અને બંધ થાય છે તો એ કામ કોણ કરે છે? તો કે રક્ષક કોષો। ત્યાર પછી આગળ કે જ્યારે રક્ષક કોષો પાણી અંદર પ્રવેશે, રક્ષક કોષોની અંદર કોઈ પણ વસ્તુની અંદર જ્યારે પાણી જાય એટલે વસ્તુ શું થતી હોય છે? ફૂલે, બરાબર? તો અહીંયા પણ રક્ષક કોષોની અંદર જ્યારે પાણી જાય છે તો એ દરમિયાન રક્ષક કોષો શું થાય? ફૂલે। રક્ષક કોષો ફૂલે એટલે વાયુરંધ્ર છે આ વાયુરંધ્ર શું થાય છે? ફૂલે છે, બરાબર? અહીંયા યાદ રાખવાનું કે ભાઈ રક્ષક કોષો ફૂલે એટલે વાયુરંધ્ર ફૂલે। એના કરતાં વિરુદ્ધ કે જ્યારે રક્ષક કોષો સંકોચન પામે, ઓકે, પહેલાંની અંદર શું થતું હતું? ખુલતા હતા,
હવે બીજા પોઈન્ટની અંદર શું કીધેલું છે કે રક્ષક કોષો જ્યારે સંકોચન પામે ત્યારે વાયુરંધ્ર શું થાય બંધ થાય છે અને સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય એટલે કે જ્યારે ઝેલતાણ એટલે કે પાણીની પરિસ્થિતિનો જ્યારે અભાવ હોય એવી પરિસ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રને શું કરે છે બંધ રાખે છે કારણ કે જ્યારે પાણીની પરિસ્થિતિ પાણીનો અભાવ હોય એ દરમિયાન માની લો કે વાયુરંધ્ર જો ખુલી જાય તો શું થાય કે અંદર થોડા પ્રમાણની અંદર જે પાણી હોય એ પણ શું થઈ જાય વાતાવરણની અંદર ગુમાવી રાખે છે ચાલો ત્યાર પછી હવે આગળ અહીંયાથી એક નવો પ્રશ્ન તમને આપેલો છે કે સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે પ્રાપ્ત કરે છે તો સૌથી પહેલાં તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સ્વયંપોષી સજીવો કોને કહેવાય તો કે જે સજીવો પોતાની જાતે ખોરાક બનાવી શકતા હોય એવા સજીવોને શું કહેવામાં આવે છે સ્વયંપોષી સજીવો તો આવા સજીવો જ્યારે પોતાની જાતે ખોરાક બનાવે છે તો એને પણ કેટલીક કાચી સામગ્રીની જરૂર પડતી હોય છે તો એના માટે કાચી સામગ્રી એટલે કઈ કઈ આવી શકે હવે જો જ્યારે આની અંદર તમને પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા જો યાદ હોય તો એના જ આધારે તમે જવાબ લખી શકો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરતા હોય છે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 આ શું થઈ ગયું એના માટે કાચી સામગ્રી થઈ ગઈ કાચો માલ ત્યાર પછી બીજી કોની જરૂર પડે છે ખોરાક બનવા માટે તો કે પાણીની તો આ પાણી પણ શું છે એક પ્રકારનો કાચો માલ છે કાચી સામગ્રી કહી શકાય બરાબર આની સિવાય પણ વનસ્પતિને ઘણા બધા પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે અને એ પોષક તત્વ તેઓ ક્યાંથી મેળવતા હોય છે તો કે મોટાભાગે જમીનમાંથી ભૂમિમાંથી પણ મળી શકે અથવા ત્યાર પછી બીજો આપણે ભાગ લઈએ તો હવામાંથી પણ મેળવે છે અને ત્રીજો જે ભાગ છે એ પાછો કોનામાંથી મેળવે છે પાણીમાંથી બરાબર તો આટલી વસ્તુ આની અંદર તમારે સમજાવવાની છે તો સૌ પ્રથમ આપણે પહેલો પોઈન્ટ લઈએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી કાર્બન ડાયોક્સાઇડ ચાલો હવે કઈ કઈ વસ્તુની જરૂર છે એ તો આપણને ખ્યાલ આવી ગયો પણ એ વસ્તુ એ ક્યાંથી મેળવે છે એના વિશે આપણે સમજીએ તો સૌ પ્રથમ અહીંયા તમને આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જે શેમાંથી પ્રાપ્ત કરે છે તેઓ વાતાવરણમાંથી બરાબર નીચે અહીંયા તમને અંડરલાઈન આપેલી જ છે ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે લઈએ તો સ્થળજ વનસ્પતિઓ સ્થળજ એટલે કે જમીન ઉપરની વનસ્પતિઓ કે જેઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા મૂળ દ્વારા ઓકે અહીંયા જો જમીન સાથે જોડાયેલી જે વનસ્પતિ છે એને જે પાણીની જરૂરિયાત છે એ પાણીની પ્રાપ્યતા કોની મારફતે પૂરી કરે છે તો કે મૂળ મારફતે મૂળની મદદથી જ શું થાય છે પાણીનું શોષણ થાય ત્યાર પછી આગળ હવે ત્રીજો પોઈન્ટ અહીંયા તમને આપેલો છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ લોહ મેગ્નેશિયમ વગેરે જેવા દ્રવ્યો કે જેઓ શેમાંથી પ્રાપ્ત કરતા હોય છે ભૂમિમાંથી જમીનમાંથી પ્રાપ્ત કરે છે અને આગળ આપેલું છે કે નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે ઓકે સૌથી વધારે જો જરૂર હોય તો એ કોની હોય છે નાઇટ્રોજનની વનસ્પતિઓ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં નાઇટ્રોજનના પ્રકારો છે સ્વરૂપો એના નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ મેળવીને તેઓ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગ કરે છે અને આના માટે કોનો ઉપયોગ કરે છે તેઓ બેક્ટેરિયા કયા પ્રકારના બેક્ટેરિયા યાદ રાખજો આગળ તમારે આવી પણ ગયેલું છે કે નાઇટ્રોજનનું શોષણ કરતા હોય અથવા તો સંશ્લેષણ કરતા હોય તેવા બેક્ટેરિયાનું નામ તો શું આવશે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કયા બેક્ટેરિયા આવશે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ચાલો ત્યાર પછી હવે આગળ અહીંયા આપણે જે જોયું એ હતું આપણા સ્વયંપોષી સજીવો માટે હવે પછી તમને જે આપેલું છે એ કોના માટેનો પ્રશ્ન આપેલો છે તો કે વિષમપોષી પોષણ વિશે સમજૂતી આપો અથવા તો તમને કહે કે ભાઈ ટૂંકનો લખો વિષમપોષી પ્રકારનું પોષણ ચાલો તો આની અંદર હવે થોડુંક તમારે વિસ્તૃતમાં માહિતી આપવાની છે તો સૌથી પહેલાં તો પહેલો પોઈન્ટ અહીંયા તમને આપેલો છે કે ભાઈ વિષમપોષી પોષણ કોણ દર્શાવે તો કે જેની અંદર ક્લોરોફિલ ન હોય તેવા સજીવો કારણ કે જેની અંદર ક્લોરોફિલ હશે એ તો પોતે ખોરાક જાતે બનાવી શકે પરંતુ જેઓ ક્લોરોફિલ વિહીન છે જેની અંદર ક્લોરોફિલ આવેલું નથી એવા સજીવોની અંદર કયા પ્રકારનું પોષણ જોવા મળે છે વિષમપોષી પોષણ ત્યાર પછી આગળ અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્ય વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે હવે આગળ આહાર
એટલે કે ખોરાકના સ્વરૂપમાં. ચાલો આજે તમારો પ્રશ્ન છે એ ખાસ અગત્યનો છે, 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, વિષમ પોષી પોષણ વિશે સમજાવો. હવે જો આની અંદર ઘણા બધા પ્રકારો આવશે એટલે ક્યાં કોને આધારે પ્રકાર આપેલા છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો પહેલું આપણે અત્યારે પોઈન્ટ લઈએ કે જેની અંદર કોના સ્વરૂપને આધારે આપેલા છે, તો કે ખોરાક એટલે કે આહારના સ્વરૂપે અને પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતને આધારે વિષમ પોષીઓના અલગ અલગ પ્રકાર હોઈ શકે. કયા અલગ અલગ? જો સૌથી પહેલો કે અમુક સજીવો માટે ખોરાકનો જે સ્ત્રોત છે એ ખોરાકનો સ્ત્રોત કેવો હોય? અચળ. અચળ એનો મતલબ કે સ્થિર, કોઈ એક જ જગ્યા ઉપર સ્થાયી થયેલો હોય. દાખલા તરીકે ઘાસ. ચાલો લીલી વનસ્પતિ જો જમીન ઉપર ઉગેલી હોય તો આ વનસ્પતિ ચાલીને બીજી જગ્યા ઉપર જઈ શકતી નથી, એનો મતલબ કે અહીંયા ખોરાકનો સ્ત્રોત કેવો થયો? સ્થિર થયો. સ્થિરને બીજું શું કહેવાય? અચળ. અને ઘાસનો ઉપયોગ કોણ કરે છે? ગાય કરે છે. સાથે તમને ઉદાહરણ પણ આપી દીધેલું છે, બરાબર. અને બીજો પોઈન્ટ અહીંયા તમને આપેલો છે કે ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોઈ શકે. ગતિશીલ એનો મતલબ કે તમારે એને મેળવવા માટે ગતિ કરવી પડે, અથવા તો તમારો જે ખોરાક છે ખોરાક પણ પોતે ગતિ કરતો હોય. દાખલા તરીકે હરણ, બરાબર. હરણ જે છે ક્યારેય સ્થિર રહી શકતું નથી, બરાબર. માની લો કે કોઈ હરણ ઉભેલું છે અને એ જ્યારે વાઘ અથવા તો સિંહને જુએ છે તો એને ખબર છે કે મારો શિકાર થઈ જશે, એટલે પોતે શું કરવા લાગે છે? ગતિ કરવા લાગે છે, બરાબર. એનાથી છુટકારો મેળવવા માટે ત્યાંથી નાસીપાત થાય છે. એનો મતલબ કે અહીંયા હરણ જે છે એ શેમાં આવે છે? ગતિમાં. અને આવા હરણનો ઉપયોગ કોણ કરે છે? વાઘ અને સિંહ કરે છે. ચાલો ફરી એક વખત કોને આધારે આપણે આ વર્ગીકરણ જોયું બે પ્રકાર? તો કે ખોરાક ગ્રહણ કરવાની રીતને આધારે. ચાલો એના પછી હવે આગળ બીજા તમને જે ભાગ આપેલા છે એ કોને આધારે આપેલા છે જુઓ, તો કે એમાં તમને કીધેલું છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની રીતને આધારે પ્રકારો. હવે ખોરાક તમે ધારણ તો કરી લીધો, પણ તમે કઈ રીતના એને શરીરની અંદર દાખલ કરો છો, ગ્રહણ કઈ રીતના કરો છો એને આધારે અહીંયા તમને પ્રકાર આપેલા છે. તો એમાંથી પહેલો પ્રકાર અહીંયા તમને આપેલો છે કે કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર જ શું કરી નાખે છે? વિઘટન. ઓકે, કેટલાક સજીવો એવા હોય છે કે જે પહેલાં પોતાના શરીરની બહાર એનું વિઘટન કરે અને ત્યારબાદ શું કરતા હોય છે? તેનું શોષણ. યાદ રાખજો, પહેલાં શું કરે? વિઘટન કરે, અને વિઘટન કર્યા પછી શું કરે છે? શોષણ કરે. શોષણ એનો મતલબ કે ખોરાક તરીકે ઉપયોગ કરે. દાખલા તરીકે ચાલો અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે, તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ. ઓકે, આ ફૂગ જે છે એનું શું થાય? સૌથી પહેલાં વિઘટન થાય. ઓકે, કોઈ રોટલીનો ટુકડો હોય એને તમે લાંબા સમય સુધી એમને ઉપર પાણી છાંટીને જો મૂકી રાખશો એટલે શું થશે? એના ઉપર ફૂગ બેસશે. આ ફૂગ બેસે છે એનો મતલબ કે એનું શું થાય છે? ફૂગનું વિઘટન થાય છે. અમુક સમય પછી એ ઓછી પણ થવા લાગે છે, બરાબર. અને વિઘટન થયા પછી શું કરવામાં આવે છે? તેનું શોષણ કરવામાં આવે છે. ચાલો હવે બીજો પ્રકાર અહીંયા તમને જે આપેલો છે એ બીજો પ્રકાર આપેલો છે કે કેટલાક સજીવો જે છે એ શું કરતા હોય છે? સૌથી પહેલાં અંતઃગ્રહણ કરે. અંતઃગ્રહણ એટલે મતલબ કે શરીરની અંદર લઈ લે અને ત્યાર પછી શું કરતા હોય છે? તેનું પાચન કરતા હોય છે. દાખલા તરીકે આપણે મનુષ્ય, બરાબર. તો મનુષ્ય જે છે એ ખોરાકનું પહેલાં શું કરે? અંતઃગ્રહણ. અંતઃગ્રહણ એટલે શરીરની અંદર દાખલ કરે અને ત્યાર પછી દાખલ કરેલા ખોરાકનું શું કરતા હોય છે? પાચન કરતા હોય છે. હવે આ રીતનો જે પ્રકાર છે એની અંદર પણ બીજા તમને કેટલાક પ્રકારો આપેલા છે. જોઈએ આપણે કોને આધારે પ્રકાર આપેલા છે, તો કે અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીતને આધારે, તેમજ શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિને આધારે. ચાલો એના જે પ્રકાર છે એ તો એકદમ સિમ્પલ જ છે, અગાઉના ધોરણની અંદર પણ તમે શીખી ગયેલા છો. પહેલું જે છે અને ઓલરેડી ચેપ્ટર નંબર 15ની અંદર પણ આપણે આની માહિતી મેળવેલી હતી કે ભાઈ તૃણાહારી પ્રાણીઓ, તૃણાહારી કોને કહેવાય? તો કે જેઓ ફક્ત લીલી વનસ્પતિઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, દાખલા તરીકે ગાય અને હરણ. બીજો આપેલો છે માંસાહારી પ્રાણીઓ, તો કે જેઓ ખોરાક માટે અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય, ઉદાહરણ તરીકે વાઘ અને સિંહ. ત્રીજું આપેલું છે તમને મિશ્રાહારી એટલે કે જેઓ વનસ્પતિનો પણ ઉપયોગ કરે અને સાથે સાથે અન્ય પ્રાણીઓનો પણ ઉપયોગ કરતા હોય,
બરાબર તેવા સજીવો, ઉદાહરણ તરીકે વંદો અને મનુષ્ય, બરાબર મનુષ્ય જે છે એ બંનેની અંદર આવશે, કારણ કે લીલી વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે અને અન્ય પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે। ત્યાર પછી આગળ ત્રીજો પ્રકાર કે કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર જ તેમાંથી પોષણ પ્રાપ્ત કરતા હોય છે। ઓકે, કેટલાક સજીવો એવા હોય કે જે અન્ય ઉપર જ આધારિત હોય છે, પરંતુ એ સજીવને મારી નાખતા નથી, એટલે મારી નાખ્યા વગર જ શું કરતા હોય છે, એમાંથી પોષણ મેળવતા હોય છે। ચાલો આનું એક સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ આપણા શરીરની અંદર જે કૃમિઓ હોય છે, કૃમિ બરાબર, કે જેઓ આપણામાંથી જ પોષણ મેળવે છે, પણ જો આપણને મારી નથી નાખતા, બરાબર, આપણે જે ખોરાક લીધેલું છે એમાંથી જ પોષણ મેળવે છે, પરંતુ આપણા શરીરને વધારે નુકસાન પહોંચાડતા નથી। તો આ પ્રકારનો તમને ત્રીજો પોઈન્ટ આપેલો છે। સાથે હવે આપણે એના ઉદાહરણ જોઈએ, તો ઉદાહરણની અંદર તમને કીધેલું છે અમરવેલ, ઉધઈ, બરાબર, જોયો ઉધઈ જે છે એ પણ શું છે, એક પ્રકારની આ રીતની પરોપજીવી સજીવ છે। ત્યાર પછી જૂ, જળો, પટ્ટીકૃમિ વગેરે। ત્યાર પછી એક અહીંયા તમને માત્ર નોંધ આપેલી છે કે ભાઈ પાઠ્યપુસ્તકની અંદર ઓર્કિડ પરોપજીવી, આ ઓર્કિડ જે છે એ શું છે, એક પ્રકારનો સજીવનું નામ આપેલું છે, એ પ્રકારના પોષણ સંદર્ભે ઉદાહરણ આપેલું છે, પરંતુ ઓર્કિડ એ પરોપજીવી નથી, પરંતુ શું છે, પરરોહી વનસ્પતિ છે। ઓકે, આ સજીવ છે, પરંતુ એ સજીવ કોની અંદર આવે છે, તો કે વનસ્પતિની અંદર। ચાલો ત્યાર પછી હવે આગળ વધીએ, તો આ પણ તમારો એક ચાર માર્ક્સનો પ્રશ્ન છે કે અમીબાની અંદર પોષણ પદ્ધતિ સમજાવો, અથવા તો તમને એવું કહેવામાં આવે કે એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે વિસ્તારથી સમજાવો। તો જો સૌથી પહેલાં તો એક કોષી સજીવો કયા કયા આવી શકે એના ઉદાહરણ, તો કે અમીબા અને પેરામીશિયમ। ઓકે, અમીબા અને પેરામીશિયમ, આ નામ તમને ખ્યાલ જ છે કે આ કેવા પ્રકારના સજીવો છે, એક કોષી, એક કોષી એનો મતલબ કે એની અંદર માત્ર એક જ કોષ આવેલો છે। આગળ કે અમીબા કોષીય સપાટી ઉપર આંગળી જેવા પ્રવર્ધો અને એ પણ અસ્થાયી, અસ્થાયી એનો મતલબ કે કાયમી માટે ન હોય, અમુક સમય પૂરતા જ આંગળી જેવા પ્રવર્ધો, પ્રવર્ધો એનો મતલબ કે ફૂટપાદ, પગ જેવી રચના, હકીકતમાં એને કોઈ પગ હોતા નથી, પરંતુ પોતાના શરીરનો આકાર એવો ધારણ કરી લે છે, કોની જેવો, તો કે આપણા હાથની જેવી આંગળીઓ હોય એવા પ્રકારનો આકાર ધારણ કરે છે, બરાબર, અને એની મદદથી તેઓ શું કરતા હોય છે, ખોરાકને ગ્રહણ કરતા હોય છે। જેમ કે અહીંયા તમને હવે દર્શાવેલું છે, જો આકૃતિની મદદથી અહીંયા તમને આ જે આકૃતિ દર્શાવેલી છે આ તબક્કા સ્વરૂપે તમારે આકૃતિ, ચલો જે અહીંયા તમને આકૃતિ દર્શાવેલી છે, ઓકે, તો આ જે આકૃતિ છે એ આકૃતિ ક્રમશઃ આ જ રીતના હોવી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે વચ્ચે અહીંયા તમને જો આ રીતના એરો પણ દર્શાવેલો છે, તો આ એરો પણ તમારે દર્શાવવાના છે, ઓકે, ચાર આકૃતિની અંદર કે ભાઈ કયા તબક્કામાંથી કોની અંદર તેઓ ટ્રાન્સફર થાય છે। ચાલો સૌથી પહેલો અહીંયા આપણે હવે પોઈન્ટ જોઈએ, તો આ પ્રવર્ધો, પ્રવર્ધોનો અર્થ આપણે શું કીધો કે ભાઈ ખોટા પગો, ઓકે, એ હકીકતની અંદર એની અંદર કોઈ ઓરિજિનલ પગ હોતા નથી, પરંતુ પોતાનો જે કોષ છે એ કોષનો આકાર એવો ધારણ કરી દે છે, બરાબર, એને આપણે કહીએ છીએ પ્રવર્ધો। તો કે આ જે પ્રવર્ધો છે એ પ્રવર્ધો ખોરાકના કણોને શું કરી લે છે, ઘેરી લે છે, બરાબર। ચાલો કઈ રીતના જુઓ, તો કે માની લો કે આ સૌ પ્રથમ શું છે, એક અમીબા છે, ઓકે, એક અમીબા છે, આ એનું કોષ કેન્દ્ર। હવે માની લો કે આ એના શરીરની બહાર અહીંયા કોઈ એક ખોરાકનો ટુકડો જોઈએ છે, બરાબર, આ જે મેં દર્શાવેલો છે, આ શું દર્શાવેલું છે, મેં એક ખોરાકનો ટુકડો, હવે ખોરાકના ટુકડાને જ્યારે જોશે એટલે અમીબા જે છે એ શું કરશે, પોતાનો કોષનો આકાર બદલી નાખશે, અને બદલીને કેવો કરી નાખશે, તો કે આ રીતના એક ખોટા પગ જેવી રચના ધારણ કરશે, અને એની અંદર અહીંયા ખોરાકનો ટુકડો પોતાના શરીરની અંદર દાખલ કરવાનો પ્રયત્ન કરશે। ચાલો હવે દાખલ કરીને એની સાથે અન્નધાની બનાવે છે, બરાબર, આ જે એનો રસ્તો છે એ રસ્તો એને શું કહેવામાં આવે છે, અન્નધાની। જેવી રીતના આપણે ખોરાક મોંની અંદર લઈએ છીએ, ત્યાર પછી આપણે અન્ન નળીની અંદર દાખલ કરીએ છીએ, આગળનો જે ભાગ છે મો પછીનો, કે જ્યાં આપણો પાચન અંગો છે, ઓકે, એવી રીતના અહીંયા કે અમીબા જ્યારે ખોરાકના કણોને પોતાના શરીરની અંદર દાખલ કરશે, એટલે આ જે ભાગ છે એ ભાગને આપણે શું કહીશું, અન્નધાની,
આપણા શરીરની અંદર જેને શું કહીએ છીએ, અન્ન નળી કહીએ છીએ, બરાબર. તો અહીંયા અમીબા એ કોની રચના કરે છે, અન્નધાનીની રચના કરે છે. આગળ હવે બીજો પોઈન્ટ કે અન્નધાનીમાં હવે શું થાય છે, તો કે અન્નધાનીમાં જટિલ પદાર્થોનો મતલબ કે ખોરાકનો જે મોટો ટુકડો હતો, બરાબર, એનું વિઘટન થઈને સરળ સ્વરૂપમાં ફેરવાય છે. સરળ સ્વરૂપ એનો મતલબ કે આ જે આખો ટુકડો હતો એ આખો ટુકડાને રૂપાંતરિત કરીને નાના નાના કણોની અંદર ફેરવી નાખવામાં આવે છે. એનો મતલબ કે પહેલાં જે આ વસ્તુ હતી આ કેવી હતી, જટિલ હતી, પરંતુ એનું વિભાજન થઈ ગયું એટલે કેવું બની જશે, સરળ. એનો મતલબ કે નાના નાના ટુકડાની અંદર શું કરે છે, તેઓ રૂપાંતર કરે છે. અને ત્યાર પછી આપેલું છે કે તેઓ કોષ રસમાં પ્રસરણ પામે છે. આ તમારો એક માર્ક્સનો પ્રશ્ન છે કે અમીબા અથવા તો એક કોષી સજીવોની અંદર પ્રસરણ કઈ જગ્યા ઉપર થાય છે, તો જવાબની અંદર શું આવશે, કોષરસ. અથવા તો તમને એમ પણ પૂછે કે ભાઈ કોષરસમાં કઈ પ્રક્રિયા થાય છે, તો શું આવશે જવાબની અંદર, પ્રસરણ. ચાલો ત્યાર પછી આગળ, પ્રસરણ થઈ ગયા પછી પ્રસરણનો અર્થ શું થાય, આગળના ભાગની અંદર ધકેલું. ત્યાર પછી ત્રીજું પોઈન્ટ, વધેલા અપાચિત દ્રવ્ય. હવે જો આની અંદર તમે પાચન તો કરી દીધું, પરંતુ જે વસ્તુનું પાચન નથી થયેલું એવા અપાચિત દ્રવ્ય જે છે એ કોષની સપાટી તરફ શું કરે છે, ગતિ કરે છે, અને કોષમાંથી શું થાય છે, નિકાલ થાય છે. જેવી રીતના આપણા શરીરની વાત કરીએ તો મો વડે આપણે ખોરાક લઈએ છીએ, ત્યાર પછી અન્નનળીની અંદર જાય, જઠરની અંદર જાય અને નાના આંતરડાની અંદર જાય, બરાબર. આટલા ભાગની અંદર જ્યારે વહન પામે છે તો એ દરમિયાન આપણા ખોરાકનું પાચન એ માત્ર મોંની અંદર થાય, જઠરની અંદર થાય અને નાના આંતરડાની અંદર થાય, બરાબર. છેલ્લો ભાગ છે નાનું આંતરડું પાચન થવા માટે. અને ત્યાર પછી જેનું પાચન નથી થતું એ ભાગ કોની અંદર જાય છે, મોટા આંતરડાની અંદર. અને ત્યાર પછી મળદ્વાર મારફતે શરીરની બહાર આપણે નિકાલ કરીએ છીએ. તો એવી રીતના અહીંયા પણ કે ભાઈ આપણો જે ખોરાક હતો અમીબા માટે, કે જેઓ સૌ પ્રથમ જટિલ પદાર્થોનું સરળમાં વિઘટન કરે છે, કોષરસની અંદર પ્રસરણ પામે છે અને આગળ ગતિ કરે છે, અને જેનું પાચન નથી થયેલું એવો અપાચિત દ્રવ્ય એ શું થાય છે, કોષમાંથી નિકાલ પામે છે. બસ આટલી જ વસ્તુ તમારે આની અંદર સમજાવવાની છે. અને છેલ્લો પોઈન્ટ આપેલો છે કે જેવી રીતના આપણે અમીબા માટે કીધું એવી રીતના એક પોઈન્ટ હવે તમારે પેરામિશિયમ માટે લખવાનો છે, કે એની અંદર પણ શું, તો કે સેમ આ જ રીતનું આવશે. પરંતુ અમીબાની અંદર તમે એવું લખી શકો કે ભાઈ અમીબાને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ પેરામિશિયમ જે છે પેરામિશિયમનો ચોક્કસ આકાર હોય છે, ચપ્પલના તળિયા જેવો તેવો આકાર ધારણ કરે છે. પરંતુ એની અંદર જે ખોરાક ગ્રહણ કરવાની રીત છે, પાચનની રીત છે, નિકાલ કરવાની રીત છે, એ બંનેની અંદર સરખી હોય છે. જેવું અમીબાની અંદર થાય છે એવું જ કોની અંદર થાય છે, પેરામિશિયમની અંદર. તો જોઈએ આપણે પેરામિશિયમ માટે તમને અહીંયા જે વસ્તુ આપેલી છે કે ભાઈ પેરામિશિયમ એ કોષનો નિશ્ચિત આકાર ધરાવતું અને એક કોષી સજીવ છે, તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. અને પક્ષમો એટલે શું થશે, તો કે હલનચલન કરવા માટેનું અંગ. તમે જોયેલું હશે આકૃતિની અંદર કે ચાલો આ રીતની પેરામિશિયમની આકૃતિ છે, તો અહીંયા તમને આ રીતની રચના જોવા મળે છે એની ચારે તરફ બહારના ભાગની અંદર. તો બહારના ભાગની અંદર આ જે વાળ જેવી રચના તમને જોવા મળે છે એને શું કહેવામાં આવે છે, પક્ષમો. તો આવા પક્ષમોની ગતિ દ્વારા ખોરાકના આ સ્થાન સુધી પહોંચે છે અને પક્ષમો કોષને સંપૂર્ણપણે શું કરી દે છે, ઢાંકી દે છે.